વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માર્ચ 2020 ચેપ્ટર 3 અને 4માંથી પૂછાયેલ એમસીક્યુ જોઈશું. તો તેમાં ચેપ્ટર 3માંથી પહેલો એમસીક્યુ છે, ઓમના નિયમ આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ મુજબ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વધે છે તેમ વાહકનો અવરોધ શું થાય છે. તો અહીં ઘણા બધા મેથ્સના વિદ્યાર્થીઓએ શું કરેલું છે કે મેથેમેટિકલ સૂત્રનો ઉપયોગ કર્યો છે કે આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈમાં જો આઈ વધે તો આર ઘટે. તો ઘણા વિદ્યાર્થીઓ જવાબ લખેલો છે આર ઘટે છે, પરંતુ ઓમના નિયમ મુજબ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વધે તેનો મતલબ થશે કે જ્યારે વોલ્ટેજ વધે ને ત્યારે જ વિદ્યુત પ્રવાહ વધે છે. એનો મતલબ એ થશે કે જ્યારે આઈ વધે ત્યારે વી પણ વધેલો હશે, એટલે આર કેવો રહેશે? અચળ જ રહે છે. એટલે કે જવાબ આવશે અચળ રહે છે. ત્યાર પછી જો એમસીક્યુ પૂછેલો હોય તો કિર્ચોફના જંકશનનો નિયમ ખાલી જગ્યા દર્શાવે છે. કિર્ચોફના જંકશન નિયમ એટલે પહેલો નિયમ છે. પહેલો નિયમ એ વિદ્યુત પ્રવાહ માટેનો છે, ને વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુતભારનું વહન, તો તે વિદ્યુતભારનું સંરક્ષણ દર્શાવે છે. જો આની જગ્યાએ કિર્ચોફનો જંકશનનો નિયમ જગ્યાએ લૂપનો નિયમ પૂછાયેલો હોય કે બીજો નિયમ પૂછાયેલો હોય તો તે શું બતાવે છે? ઉર્જાનું સંરક્ષણ છે. તો અહીં જંકશનનો નિયમ છે એટલે વિદ્યુતભારનું સંરક્ષણ થઈ જશે. ત્યાર પછીનો એમસીક્યુ થોડો ગણતરીવાળો છે કે બે અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ 5 ઓહ્મ મળે છે અને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ કેટલો મળે છે? 1.2. તો તે બે અવરોધ કયા કયા હોઈ શકે છે? તો અહીં શ્રેણીમાં જોડતા 5 ઓહ્મ મળે છે એનો મતલબ શું થશે કે બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 5. અને આર ઇઝ ઇક્વલ ટુ જો સમાંતર કરશું તો તેનું સૂત્ર થઈ જશે આર ઇઝ ઇક્વલ ટુ R1 × R2 / R1 + R2. આ કોઈને એમ થાય કે આ નવું સૂત્ર છે તેવું કંઈ નથી. 1/R = 1/R1 + 1/R2 ને જ મેં કન્વર્ટ કરેલું છે. તો R = R1 × R2 / R1 + R2 થઈ જશે. તો અહીં જોવા જઈએ તો શ્રેણીનો સમતુલ્ય અવરોધ કેટલો છે? 5 ઓહ્મ. તો બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 5. તો જવાબમાં જોઈ લેવાનું, 0.6 + 0.6 5 નહીં થાય, 2 + 3 5 થશે. તો એનો મતલબ જરૂર નથી કે આ જ જવાબ છે, 1 + 4 પણ 5 જ થશે. પરંતુ 1 + 0.2 5 નહીં થાય, યાને કે એ ને ડી તો નહીં જ આવે. બીની શક્યતા ચકાસીએ તો 2 + 3 5 થાય છે. 2 × 3 6, 2 + 3 5, 6/5 એટલે 1.2. તો એનો મતલબ છે કે આ જ જવાબ છે બી. ત્યાર પછી ચોથા ચેપ્ટરનો એમસીક્યુ જોઈએ. તો ચોથા ચેપ્ટરનો એમસીક્યુ છે 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે, તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખવા માટે જરૂરી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા હોય. તો આ ઉદાહરણનો પહેલો જ દાખલો છે. તો સળિયો છે ધારો કે, તો તેને તેના પર વજન બળકે બાદ લાગશે નીચેની દિશામાં, તે કેટલું લાગશે? mg. તેને હવામાં લટકતો રાખવા છે તો ઉપરની દિશામાં ચુંબકીય બળ લાગવું જોઈએ, તે હશે BIL. તો વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ કેટલું થશે? BIL. તો mg ઇઝ ઇક્વલ ટુ આ mg કે બાદ લાગશે ડાઉન સાઈડ, તો BIL કે બાદ જવું જોઈએ અપ સાઈડ. બંને સરખો હોય તો સળિયો હવામાં સ્થિર રહે, તો mg ઇઝ ઇક્વલ ટુ BIL માં બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? mg/IL. બધી કિંમત મૂકી દઈશું તો જવાબ મળી જશે 0.65. અહીં 200 ગ્રામ આપેલું છે તો તેને kgમાં કન્વર્ટ કરવાનું ભૂલવું નહીં. ત્યાર પછીનો એમસીક્યુ છે બોર મેગ્નેટનનો એકમ ખાલી જગ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને આ શબ્દ નવો લાગશે, પરંતુ તે બીજું કંઈ નથી, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ છે. તો તેનો એકમ થઈ જશે Ampere m² કારણ કે એનું સૂત્ર છે m = I × A. આઈ એટલે એ થઈ જશે એમ્પિયર, ને એરિયા યાને ક્ષેત્રફળ એનું થઈ જશે m². ત્યાર પછી છે ગેલેનોમીટરની પ્રવાહ સંવેદિતા ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ગેલેનોમીટરની પ્રવાહ સંવેદિતા થઈ જશે φI = NAB/K. તો તમે જોઈ શકો છો આ પ્રવાહ સંવેદિતા છે તે કેના વ્યસ્ત પ્રમાણમાં છે, અને કે એટલે શું થઈ જશે? વળ અચળાંક, સ્પ્રિંગનો વળ અચળાંક. ત્યાર પછી છે સાયક્લોટ્રોનની આવૃત્તિ ખાલી જગ્યાથી સ્વતંત્ર છે. આ વખતે જોવા જાય તો સાયક્લોટ્રોન નથી, પરંતુ આ એમસીક્યુ પૂછાઈ શકે છે કારણ કે કોઈ વિદ્યુત ભારને જો આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ તે વર્તુળાકાર ગતિ કરે તેની આવૃત્તિનું પણ આ સૂત્ર થશે FC = QB/2πm. તો તમે જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્ર સૂત્રમાં છે, કણનો વિદ્યુત ભાર પણ છે, દળ પણ છે, ત્રિજ્યા નથી, યાને કે ગતિપથની ત્રિજ્યાથી તે શું છે? સ્વતંત્ર. ત્યાર પછી જો એમસીક્યુ જોવા જઈએ તો એક વર્તુળાકાર તારની કોઇલમાં 100 આંટાઓ છે, દરેક આંટાની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. જો તેમાંથી 0.20 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય તો કોઇલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો ચુંબકીય ક્ષેત્રનું કેન્દ્ર પર સૂત્ર થશે B = μ0NI/2R. તો μ0ની કિંમત 4.2×10⁻¹. NIR બધાની કિંમત આપેલી છે,
गणतरी गणशो तो आंसर आवशे 2π × 10⁻⁴। અહીં ધ્યાન રાખો આ પ્રકારના એમસીક્યુમાં પાઈની કિંમત એ લોકો ગણતા નથી, તો પહેલાં જવાબ જોઈ લેવો જેથી આપણે પાઈની કિંમત એમની એમ જ રહેવા દેવાની છે। તો આ રીતે 3 અને 4 ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાયેલા છે।